नमस्कार दर्शक मित्रों, ममता न्यूज नो विशेष कार्यक्रम एटले के सुप्रजाम ने सुप्रजाम में आपनो स्वागत है। दर्शक मित्रों जाणो छो घणी बधी अगत्यनी चर्चा आ कार्यक्रम में थती होय छे। खास तो एक जे गर्भ संस्कार नी वात छे, गर्भ संस्कार नी चर्चा आपणे करता होय छे के बाळक गर्भ में होय अने एने संस्कार आपवामां आवे, ए बाळकनो जन्म थया पछी ए बाळक नी पर्सनालिटी, ए बाळकनुं आरोग्य, ए बाळकनुं माइंड એ બીજા બધા જ કરતા અલગ હોય ને એને આપણે કહીએ છીએ સુપર બેબી। એટલે સુપર બેબીની ચર્ચા કરતા હોઈએ છીએ। દરેક દંપતી ઈચ્છે કે ભાઈ મારે પણ સુપર બેબી જોઈએ, અને સુપર બેબી એટલે જ કે 10 બાળકો રમતા હોય ને એમાંથી જે ગર્ભ સંસ્કાર જે બાળકને આપ્યા હોય તો એ બાળક અલગ તરી આવે। બીજું કે એ બાળકને જે કહેવાય કે વારસાગત રોગ થતા હોય છે એ રોગ નથી થતા અને તંદુરસ્ત બાળક હોય છે। આ સિવાય આ કાર્યક્રમમાં આપણે વાત કરતા હોઈએ છીએ ખાસ બાળકને લગતી બીમારી, માતાને લગતી બીમારી, गर्भावस्था दरमियान कई कई वस्तुओं ध्यान राखू, बाळकना जन्म पछी प्रसूता जे माता छे एने शुं ध्यान राखू, अने बहु जगत्यनी चर्चा। एटले जे लोकोने संतान सुख नथी, संतान प्राप्ति नथी थती, अने आईयूआई करायुं छे कि आईवीएफ करायुं छे, छतां पण 2-3 वार कराया छतां पण नथी थती, अने छतां आयुर्वेद ની સારવાર થકી કેવી રીતે સંતાન પ્રાપ્ત કરી શકાય, બહુ જગતની ચર્ચા આપણે આ કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ। સાથે દર્શક મિત્રો આપ જાણો છો કે આ બધી આ જ વચ્ચે આપને કોઈ સમસ્યા છે તો આપ ફોન કરો છો અને સીધું જ આપને અહીંથી માહિતીને માર્ગદર્શન મળે છે। કાર્યક્રમ સુપ્રજામ मित्रों बधी चर्चा करीशू, आपना फोन कॉल्स ना जवाब पण अहींथी मळशे। ना तमाम चर्चा करवा माटे निसर्ग आयुर्वेदम छे, मल्टी स्पेशलिटी छे, आयुर्वेद हॉस्पिटल छे, अने सौ प्रथम गुजरातनी रजिस्टर आ हॉस्पिटल छे, एना चीफ आयुर्वेद फिजिशियन अने मैनेजिंग डायरेक्टर एवा वैद्य राजेश ठक्कर उपस्थित छे। राजेशभाई स्वागत छे आपनो। नमस्कार राजेशभाई। जे प्रमाणे क्यांक गर्भ संस्कारनी वात करी, वेदों ने पुराणों में पण क्यांक गर्भ संस्कारनो उल्लेख छे, અને આજના જમાનામાં હવે લોકો ક્યાંક સ્વીકારતા થયા છે રાજેશભાઈ કે ગર્ભ સંસ્કાર આપવાથી જે બાળકનો જન્મ થાય છે એ બાળક એકદમ બ્રિલિયન્ટ હોય છે, દેખાવડું હોય છે, એની પર્સનાલિટી અલગ હોય છે, નિરોગી હોય છે, એને કોઈ કહેવાય કે જે વારસાગત રોગ મા બાપના હોય નથી હોતા। હવે આવું બાળક જો કદાચ હતા દર્શક મિત્રો જે જોડાયો ને એમને પણ નવાઈ લાગે રાજેશભાઈ કે શું ગર્ભ સંસ્કાર આપીને આવા બાળકનો જન્મ થઈ શકે છે। બીજી નવાઈ એ લાગે છે કે શું આયુર્વેદમાં આનો ઉલ્લેખ છે, વર્ષો પહેલા આનો ઉલ્લેખ હતો જે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, આ વિશે પહેલા આપનું શું કહેવું છે? ના ચોક્કસ થઈ શકે, કેમ કે આપણે એવું માનીએ છીએ કે અત્યારે જે કંઈ વિજ્ઞાને શોધ કરી છે, જે સંશોધન થયા છે અત્યારે જ થયેલું છે, આપણી પાસે કશું જ નહોતું। આ આપણી બધાની જે એક માનસિકતા છે, તો આયુર્વેદ તો એટલું ભવ્ય છે, એટલું દિવ્ય છે કે એમાં આવા બધા શ્રેષ્ઠ સંસ્કારોને અને વારસાગત રોગોને અટકાવવાની ખાલી વાતો એટલું નહીં, પણ અનેક એવા ઉદાહરણ આપણી સામે જોવા મળે કે જે આપણને એમ થાય કે આ વિષયને લગતા, એટલે વંધ્યત્વ છે, સંતાન પ્રાપ્તિ છે, પ્રજનન જે છે, તો એને અનુલક્ષીને જે કંઈ એવા વિષયો હોય, એવું કેટલી બધી આપણી પામે અત્યારે પણ આશ્ચર્ય થાય કે હું એક એક્ઝામ્પલ આપું કે અગસ્ત્ય મુનિ અને લોપામુદ્રા એમનું જે એક ઉદાહરણ છે, તો એમને એમની સાથે જન્મ લેવા, એમની સાથે લગ્ન કરવા માટે કરીને એક ભ્રૂણ એવું એક તૈયાર કર્યું હતું, ઓવમ, એને હું જેનેટિક એન્જિનિયરિંગ કહી શકું તમને। અચ્છા, બરાબર। જેનેટિક એન્જિનિયરિંગ એટલે એવું છે કે એક એવું સ્ત્રી બીજ બનાવ્યું એમને કે જેની અંદર પતંગિયાની આ વસ્તુ હતી, પેલાની આ વસ્તુ હતી, એવી લગભગ 10-12 પ્રાણીઓની જે શ્રેષ્ઠતા હતી એ એમના બીજમાંથી લઈ અને એ પ્રમાણે કરીને એમને એવી એક બનાવડાવવામાં આવ્યું હતું। માની લો કે ચલો આ પરિકથા છે, પણ તો પણ એ વખતે હજારો વર્ષો પહેલા આ વિચાર આવવો અને એવું એક સ્ત્રી બીજ બની શકે કે જેમાં આ દરેકે દરેક પ્રાણીઓની શ્રેષ્ઠતા જે છે એ આની અંદર આવે અને એના દ્વારા એક સ્ત્રીનો જન્મ થાય અને એમની સાથે અગસ્ત્ય મુનિ એ જે સ્ત્રી હતી એ લોપામુદ્રા અને અગસ્ત્ય મુનિ એમની સાથે લગ્ન કર્યા હતા। બિલકુલ, ચલો વાત કરીશું। કોકિલાબેન જોડાયા છે। કોકિલાબેન સ્વાગત છે સુપ્રજામમાં। હા બસ મારે બેબીને છે ને પેલા ચોથા મહિને એવું થતું હતું ને, મેં તમને કોલ કર્યો હતો આ નંબર ઉપર, હું વધારે કાર્યક્રમ તમારા રેગ્યુલર જોઉં છું અને એક બી કાર્યક્રમ તમારો છોડતી નથી, મારી બેબી પ્રેગ્નેસી છે ને ત્યારથી, બેબી ચોથા મહિને પેટમાં દુખતું હતું ને, તો તમે એવું કીધું હતું કે જીરું થોડુંક શેકેલું વાટીને અને ખાંડ સાથે પીજો તો પેટમાં નહીં દુખે, તો બિલકુલ સારું થઈ ગયું હતું, પણ અત્યારે બેબીનો 7મો મહિનો જાય છે તો મારા બાબોને ઇન્ડોર તેડવા ગયા છે એમને, તો આજે એને પેટમાં બહુ જ દુખે છે, સાહેબ એટલે કાલ ફરવા ગયા હતા એના કારણે દુખે છે અને પીડા આવે છે બહુ પેટમાં। હા એટલે એવું બની શકે, ટિકિટ હમણાં 5 વાગ્યાની છે।
અચ્છા, એટલે એવું બની શકે કે કદાચ થોડુંક મુસાફરી વધારે થઈ હોય અને એમને શ્રમ પડવાને કારણે આ તકલીફ થઈ શકે, તો એમને ખાસ ધ્યાન રાખવાનું કહેશો. તમારી બે વસ્તુને ખૂબ અમને આનંદ થયો કે તમે નિયમિત કાર્યક્રમ જુઓ છો, અને અમારા કાર્યક્રમનો જે ઉદ્દેશ છે કે તમે અત્યારે ગર્ભાવસ્થામાં બધા નિયમોનું પાલન પણ કરી રહ્યા છો, ચોથા મહિને તમારી તકલીફમાં તમે એનો ઉપયોગ કર્યો અમારી સલાહનો અને તમને ફાયદો થયો, અમને અને મંતવ્ય ન્યૂઝને ખૂબ આનંદ થાય છે, નિસર્ગને પણ ખૂબ આનંદ થાય છે, સંસ્થાને. તમારો અત્યારે જે પ્રશ્ન છે કે તમને જે દીકરી છે સાતમો મહિનો ચાલે છે, પેટની તકલીફ થઈ રહી છે, તો એમાં ફરીથી અત્યારે જીરું તમે 3 ચમચી સુધી એમને આપી શકો છો દિવસમાં, અડધી અડધી ચમચી દિવસમાં 2-3 કલાક સુધી આપી શકો, કોઈ ચિંતા નથી. અને સાથે સાથે બીજું એક વસ્તુ કરવાની છે એમને, કે જીરકાદી વટી નામની એક દવા આવે છે એ પણ ચૂસવા માટે તમે વાપરી શકો છો, અને સાથે સાથે સાતમો મહિનો ચાલે છે એટલે શિંગોડાના લોટની વાનગીઓ પણ તમે આપી શકો એમને, જેથી કરીને ફીડિંગ અને એ અત્યારે હાલ જે દુગ્ધ ગ્રંથિઓ સક્રિય થતી હશે તો એ શિંગોડાનો લોટ એમાં ખૂબ ઉપયોગી થશે. એનામાંથી બનતો શીરો વગેરે હોય, રોટલી ભાખરી શક્કરપારા બનાવવું હોય તો પણ બનાવી શકાય. અને સુપ્રજામ સપ્તમ આ નામનું એક ઔષધ છે, 2-2 ગોળી અમારે ત્યાંથી મંગાવી અને એ પણ તમે એમને આપી શકો છો. ચલો બિલકુલ. તો કોકિલાબેન, જે આપે કહ્યું તેમ ચોથા મહિને પણ જે રાજેશભાઈની સલાહ અનુસાર આપે જે કર્યું અને અત્યારે પણ જે કહ્યું છે એ પ્રમાણે કરશો તો ચોક્કસ એ દુખાવો મળશે. સલીમભાઈ, સ્વાગત છે આપનું. હા સર, મારો એક એવો પ્રશ્ન છે કે મારા વાઇફને એલર્જી એવી છે કે શરદી બસ ચાલુ થઈ જાય અને એનો લગભગ 12 મહિનાથી 1.5 વર્ષથી એલર્જીના ડોક્ટરની દવા ખવડાવું છું પણ એ દવા બંધ થાય એટલે હતું એની એજ છે, અને આ રીતને એલોપેથિકમાં બી કરી છે પણ એનો કંઈ ફાયદો થયો નથી, તો આના માટે શું? અચ્છા, એમને તકલીફમાં શું શું થાય? છીંકો આવે, પાણી નીકળે, છીંકો આવે, પાણી નીકળે અને માથું બી થઈ જાય, તમારા પત્ની ની વાત કરો છો? ઓકે, 48 વર્ષની ઉંમર છે અને 1 વર્ષથી આ તકલીફ થઈ રહી છે. આ એલર્જી રાઇનાઇટિસ એલોપેથી ની ભાષામાં અને અમારા આયુર્વેદ ની ભાષામાં શરદીના જે 6 પ્રકાર કીધા છે એમાંથી વાત દોષથી, વાયુ દોષથી થતી શરદી હોય, વાતિક પ્રતિશય કહેવાય. હું તમને ઔષધો લખાવું છું. નાગગુટી નામનું એક ઔષધ આવે છે અને બીજું એક આવે છે વ્યોષાદી વટી છે, તો નાગગુટી અને વ્યોષાદી વટી 2-2 ગોળી સવાર સાંજ ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની, અને ગોહ જીવાદી ક્વાથ નામનો એક ભૂકો આવે છે એ 2-2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. સાથે ઠંડુ પડ્યા પછી મધ પણ નાખવું હોય તો નાખી શકાય. નિયમિત રીતે કરો, ઠંડા પાણીનું સેવન બંધ કરશો, પ્રવાસ કરતી વખતે મોઢા ઉપર પવન ન લાગવો જોઈએ, અને અતિશય ઠંડકવાળી વસ્તુઓ, ફ્રીજમાં રાખેલી વસ્તુઓ છે એનો ત્યાગ કરશો. અમારા ત્યાંથી પણ તમે ઔષધો કુરિયર દ્વારા મંગાવી શકો છો. બિલકુલ. તો સલીમભાઈ જે પ્રમાણે ઔષધો કયા છે, કદાચ નામ યાદ ન રહે તો આપ સંપર્ક કરીને ત્યાંથી પણ મંગાવી શકો છો કુરિયર દ્વારા પણ. અને ખાસ જે રાજેશજી મને યાદ આવ્યું કે એલર્જીની વાત થઈ, ઘણા લોકોને આ એલર્જી હોય છે, ધૂળ હોય, ધુમાડો હોય, સેંચ પણ આ અંગે પણ પૂછે છે. પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ સ્વાગત છે આપનું. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર, ક્યાંથી બોલો છો? પંચાસર. પ્રશ્ન કરો. હા, મારો સાહેબ ને જનરલ પ્રશ્ન છે કે આપ દાખલા તરીકે ગર્ભધારણ થયા પછી આપણે એનું બાળકનું તંદુરસ્ત કરવા છે માટે ખોરાક માટે કઈ ખાસ સૂચના ધ્યાનમાં રાખવી જોઈએ? હા, એટલે આ કેવું છે, બહુ જ લાંબો આનો જવાબ હોઈ શકે, કેમ કે 2 મહિનાની 3, 4, 5 એવી રીતે 9 મહિના સુધીની અલગ અલગ સૂચનાઓ હોઈ શકે છે, અને આપણે આ કાર્યક્રમના આગળના એપિસોડમાં બધું આના વિશે ખૂબ ડિટેલમાં જોયું છે. એક એક મહિના ઉપર એક એક હપ્તો આપણે આખી ચર્ચાઓ કરી છે, એટલે એક જ શબ્દમાં એનો દિલીપભાઈ જવાબ આપવો એ થોડોક અઘરો થઈ જાય, કેમ કે બહુ જ લાંબો જવાબ આવે. 2 મહિનાનો કેમ વિકાસ થાય, 3 મહિનામાં શું હોય, એમાં શું પ્રયોગો કરવાના, ઔષધો કયા લેવાના હોય, આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. ઇન જનરલ સામાન્ય રીતે એવું કહી શકાય, એક ગર્ભપાલ રસ નામની જો ગોળી લેવી હોય તો આખી ગર્ભાવસ્થા દરમિયાન લઈ શકાય, આટલું એક પ્રાથમિક માહિતી હું આપી શકું. અને થ્રુ આઉટ દરરોજનું લગભગ 500 ml થી માંડી અને 1 લિટર જેટલું દૂધ પીવું જોઈએ. માખણ અને ઘી એ પણ જો ગાયનું હોય તો ઉત્તમ છે, આટલી સામાન્ય સલાહ હું આપું છું. બિલકુલ. ચલો ઇન્દિરાબેન, સ્વાગત છે આપનું. હા, એ મારે મારી છોકરાની રહુને છે ને, અત્યારે દિવસો રહ્યા છે, 2 મહિના થયા છે, તો એને રિપીઅર પાણી પણ ટકતું નથી, ફેદરું પણ ટકતું નથી, અને એને એનો શું ઉપાય છે? હા, અને કેટલા મહિનાનો ગર્ભ છે અત્યારે? 6 તારીખે 2 મહિના પૂરા થશે. હા, એટલે એને બિલકુલ પાણી નથી ટકતું કે કશું ખવાતું જ નથી, એને ખાય તો બધું નીકળી જ જાય છે.
હા, એટલે એમાં કેવું હોય કે પહેલા જે 3 મહિના હોય ને એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવાય છે. એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે હોય પહેલા 3 મહિના એમાં ખૂબ ઉકા ઉલટી અને થતું હોય, અને લગભગ 100 માંથી 15 કેસ એટલા બધા સેન્સિટિવ હોય કે પાણી પણ ન ટકતું હોય. એટલે એ દરમિયાન બાળકનો વિકાસ તો થતો હોય છે પણ માતાને ખૂબ હેરાનગતિ થતી હોય. તો છરદી રીપુ વટી નામની એક ગોળી આવે છે, છરદી રીપુ વટી, એ જે છે એ બે બે ગોળી છે, દિવસમાં લગભગ 3 થી 4 વખત લઈ શકાય છે, અને એક મયુર પિચ્છ ભસ્મા આવે છે. આ કેટલાક ઔષધો એવા હોય કે જે લગભગ કોઈ આયુર્વેદિક સ્ટોરમાં પણ ન મળતા હોય, અમારા ત્યાં ઔષધો ઉપલબ્ધ હોય છે, આપણે જાતે પણ બનાવીએ છીએ. તો મયુર પિચ્છ ભસ્મ જે છે એને ફક્ત 2 ચપટી અંગૂઠા અને આંગળીની વચ્ચે આવે એટલી માત્રા, એટલે ફક્ત 1 રતિનો 1/4 ભાગ એટલું કહી શકાય, એટલે 2 મુચુષ્ટી જે કહેવાય, મુચુષ્ટી શબ્દ સંસ્કૃતમાં છે, એટલું મધ સાથે એને આપવું જોઈએ. ખૂબ સરસ ફાયદો થશે અને ઉલટી એમની ચોક્કસથી કંટ્રોલમાં આવશે. ચલો વસંતીબેન, આપનું સ્વાગત છે સુપ્રજામ કાર્યક્રમમાં. રતનબેન બોલો, તમે કહો, પ્રશ્ન કરો. એટલે સાહેબ, મારે શું ઓપરેશન કરે બરાબર, મને પડખે ભાવ દુખાડ આવી સાહેબ. જી, શું છે? એમને પડખામાં દુખે છે? હા, કોથળી નું ઓપરેશન કરાવ્યું છે. હા, કિડની ને એટલે પેટમાં દુખાવો થાય છે, અને તમે કોથળી નું ઓપરેશન દુખાવો થાય, કિડની પર દુખાવો, 6 વર્ષ થયા ઓપરેશન કરાય, 6 વર્ષ થયા છે. હા, તમને કોઈ પથરી કે એવું કઈ છે? વ્યક્તિગત રીતે એવું હોય તો સોનોગ્રાફી ની તપાસ કરાવી અને અમારે ત્યાં એપોઇન્ટમેન્ટ માટે મળશો રિપોર્ટ સાથે, તો ચોક્કસ થી આ થશે. કેમ કે 1 mm ની પથરી તૂટતા અંદાજે 6 થી 10 દિવસ થઈ શકે, તો 5 mm, 6 mm, 15 mm, 10 mm સુધીની પથરી હોય, તો 12 mm સુધીની પથરીઓ આપણે કાઢેલી છે, તો એ થઈ શકે. એમને એક ઔષધો હું સૂચવું છું, અસમરી હર કવાસ, આ 2-2 ચમચી ભૂકો જે છે એ એમને સવાર સાંજ ઉકાળી ગાળી અને પીવાનો છે, અને સાથે ત્રિવિક્રમ રસ આ નામની એક ગોળી આવે છે, તો 2 ગોળી ગળી અને ઉપર ઉકાળો પીવાનો છે. આટલા પ્રારંભિક ઔષધો આપું છું. હવે એમને તકલીફ અને કેટલી પથરી છે એ જોઈ અને એ વખતે પછી નિર્ણય થઈ શકે વધારે. બિલકુલ, એક જે આ એલર્જીની વાત હતી કે એલર્જી અલગ અલગ પ્રકારની હોય છે કે કેમની હોય છે એના વિશે કૌશિકા બેન છે. હેલો, હેલો કૌશિકા બેન બોલું છું. મેં પફંદર નું ઓપરેશન કરાયું છે આજે 9 વર્ષ થયા, અને સંડાસમાં બહુ લોહી પડે છે અને ઝાડા બહુ થાય છે. બરાબર છે. અને ઓપરેશન કઈ પદ્ધતિથી, ક્ષાર સૂત્ર દોરાથી બંધાવીને કરાવ્યું હતું કે ઓપરેશન કરાવ્યું હતું? રસી કેવું આવે છે અત્યારે? રસી આવે તો તમારું ભગંદર અત્યારે હજી પણ વકરેલું છે અને હજી પૂરેપૂરું ઇન્ફેક્શન થયું નથી, અથવા ફરીથી થયું હોય એવું બની શકે. તમારે એક કાં તો આયુર્વેદિક ડોક્ટર જે હોય ભગંદરના નિષ્ણાત એની પાસે તપાસ કરાવાય, અથવા કોઈ સર્જન પાસે તપાસ કરાવવી જોઈએ, અને શક્ય બને તો ત્યાંથી તપાસ કરાવીને પછી રિપોર્ટ સાથે અમને મળશો તો એ પણ હું ચિકિત્સા કરાવી શકું. ત્રિફલા ગુગળ નામનું એક ઔષધ આવે છે અને બીજું કાંચનાર ગુગળ આવે છે. ત્રિફલા ગુગળ અને કાંચનાર ગુગળ બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળવી જોઈએ, અને વરુણાદિ ક્વાથ નામનો ભૂકો છે એ નિયમિત રીતે લેવાનું છે. ઓછામાં ઓછા 3 થી 4 મહિના લેજો, કેમ કે આ તકલીફ તમને વધારે છે ને હેરાન કરી શકે છે. દહીં અને ખાટા પદાર્થો બંધ કરશો. બિલકુલ, એટલે બની શકે કે જે ઓપરેશન એમણે કરાયું છે પ્રોપર થયું નથી, હજુ પણ ક્યાંક ભગંદરની અસર કે રસીની અસર રહી ગઈ છે, અને 9 વર્ષ પહેલાનું છે, કદાચ ફરીથી થયું હોય, એ વખતે મટી ગયું હોય અને ફરીથી બીજો કોઈ ટ્રેક ઓપન થયો હોય તો પણ એ થઈ શકે. બિલકુલ દર્શક મિત્રો, જે ચર્ચા હાલમાં ચાલી રહી છે, તો ખાસ અમે આપને જણાવી દઈએ કે ઔષધોના નામ જે અહીંથી ખાસ આપવામાં આવે છે, ઔષધોના નામ જે તે ઔષધના ગુણ ઉપરથી હોય છે અથવા રોગ ઉપરથી હોય છે, એટલે અટપટા હોય છે. પરંતુ આ જે નિસર્ગ આયુર્વેદમ છે, રજિસ્ટર થયેલી આયુર્વેદની પ્રથમ હોસ્પિટલ છે, એ ઔષધો જો આપ ત્યાંથી સીધા મંગાવશો તો ચોક્કસ પ્રમાણિત એ ઔષધો આવશે, અને ચોક્કસ આપની જે સારવાર છે એના માટે જે કોઈ ઉપયોગી થઈ પડતા હોય એ આપ મંગાવી શકો છો, અને કુરિયર થ્રુ પણ આ તમે ઔષધો સીધા ત્યાંથી મંગાવો. કારણ કે નામ એક તો આપણને કદાચ ખ્યાલ નથી રહેતું, બીજું કે આપણે ક્યાંથી લેવા એ કદાચ આપણને ખબર નથી, ને ત્રીજું એક વસ્તુ મને લાગે ત્યાં સુધી કે કેટલા વિશ્વસનીય કદાચ બીજેથી લઈએ તો,
તો એ પ્રમાણે એટલું ખાસ કહી શકીએ કે ઔષધોની જો જરૂર હોય તો ચોક્કસ આપ અહીંથી મંગાવી શકો છો. અને અત્યારે અત્યારે ખાસ આપને કહી દઈએ કે જ્યારે પ્રોગ્રામ પતે ત્યારે અમે એક એડ્રેસ પ્લેટ અને એમનો કોન્ટેક્ટ નંબર ત્યારે પ્લે કરીશું, ત્યારે તમે ખાસ નોંધી લેશો, જેથી અપોઇન્ટમેન્ટ લેવી છે કે એમને બતાવવું છે કે સારવાર કરાવી છે કે ઔષધો મંગાવ્યા છે તો કામ લાગે. બ્રેક લઈએ, બ્રેક બાદ આપના ફોન કોલ્સ ને ચર્ચા આગળ વધારીએ. વધુ માહિતી માટે સંપર્ક કરો નિસર્ગ આયુર્વેદમ, મારુતિ ટાવર, સેટેલાઇટ અમદાવાદ. કોન્ટેક્ટ 78-267-5244, 72-279-75-242, 78-489-15-241 અને વોટ્સએપ નંબર 722-75-241. કૃષિ યાત્રા, કણમાંથી મળ પકવતા જગતના તાતની વાત. મંતવ્ય ન્યૂઝનો કૃષિલક્ષી કાર્યક્રમ. વિષય કઠોળ તેલીબિયા કપાસમાં વિવિધ જાતની પસંદગી. મેળવો કૃષિ તજજ્ઞો દ્વારા ખેતીની અર્થસભર માહિતી. માહિતી અને માર્ગદર્શન આપશે એમબી દોરાજિયા, સંયુક્ત ખેતી નિયામક, રાજકોટ. ફોન કરો 079-490-412-43 અને 490-412-44 દર શનિવારે સાંજે 6 કલાકે. જુઓ માત્ર મંતવ્ય ન્યૂઝ પર. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ સુપ્રજામ. ક્યાંક વાત ચાલી રહી છે ઔષધોની, ક્યાંક આયુર્વેદની, ક્યાંક જે વિવિધ રોગ આપને થતા હોય છે અથવા કહેવાય છે કે આપ પરેશાન થઈ ગયા છો એલોપેથીથીને, આપ જોઈ રહ્યા છો કે આયુર્વેદનું આટલું બધું સરસ રિઝલ્ટ છે અને નોલેજેબલ કોઈ પર્સન હોય ને આપની સમક્ષ વાત કરતું હોય તો તરત આપને ખબર પડી જાય છે કે ફલાણા વૈદને આટલું બધું અનુભવ છે. ને એવા જ અનુભવી વૈદ એવા વૈદ રાજેશ ઠક્કર આપણી સાથે ઉપસ્થિત છે. રાજેશભાઈ, ખાસ એલર્જીની વાત આવે છે તો ધુમાડો કે ધૂળ હોય એનો એલર્જી કોઈને થતી હોય છે, મને લાગે છે એલર્જીનું નામ લઉં છું. મારો સવાલ મારે પહેલા કોલર લેવા પડશે. રાજુભાઈ સ્વાગત છે. નમસ્કાર રાજુભાઈ, ક્યાંથી બોલો છો? પ્રાર્થીથી બોલો. પ્રશ્ન કરો રાજુભાઈ, બોલો. હા, મારે પથરી છે. સલાહ આપું છું કે હવે બહુ જ ધ્યાન રાખશો, તમારું બોડી હેબિચ્યુઅલ સ્ટોન ફોર્મેશન એટલે પથરી બનાવવાનો સ્વભાવ ધરાવે છે, તો બહુ ધ્યાન રાખશો. કેમ કે પથરીના વધુમાં વધુ 2 અથવા 3 ઓપરેશન થાય, ત્રીજું થાય તો પણ એ ગંભીર હોય, કિડની ડેમેજ થાય અને બહુ જ મોટો ખતરો બની શકે. એટલે આયુર્વેદિક ઔષધો જ તમારે લેવા જોઈએ, બહુ જ સ્ટ્રોંગલી સલાહ આપું છું. કેમ કે બીજા કોઈ મેડિકલ સાયન્સ આ પથરીને તોડવાની ઔષધિઓ એમની પાસે નથી હોતી, તો આયુર્વેદ સલાહ હું ખાસ આપું છું. નિયમિત રીતે અમારા ત્યાં પણ જો તમે વ્યક્તિગત સલાહ લેવા આવશો એપોઇન્ટમેન્ટ લઈને, તો એ વધારે ચોકસાઈ ભર્યું અને સારું રહેશે. કેમ કે 2 ઓપરેશન તમે કરાવી ચૂક્યા છો એટલા માટે. કેટલા એમએમ ની પથરી છે એવું ખ્યાલ? કટ થઈ ગયો છે ફોન એમનો. હા, તો પાષાણ ભેદ ચૂર્ણ આવે છે, પાષાણ ભેદ ચૂર્ણ 100 ગ્રામ લેવાનું છે. હજરુલ યહૂદ પિષ્ટી આ નામનું ઔષધ આવે છે 10 ગ્રામ અને યવક્ષાર છે 10 ગ્રામ છે. તો આ જે મિશ્ર કરેલો જે પાવડર થયો છે એ 1-1 ચમચી પાવડર સવાર સાંજ એમને પાણી સાથે ગળી જવાનો છે અને એ ધીમે ધીમે પથરીને દૂર કરશે, પથરીના રજકણ કરી અને તોડી અને એને પેશાબના માર્ગેથી બહાર કાઢી નાખશે. ચલો ઉમેશભાઈ જોડાયા છે. ઉમેશભાઈ સ્વાગત છે સુપ્રજામ કાર્યક્રમમાં. હા સાહેબ, આયુર્વેદિક માં અમારે 16 વર્ષ થયા, અમારે સંતાન નથી સાહેબ. અચ્છા, 16 વર્ષ થયા છે લગ્ન જીવનને? હા, 16-17 વર્ષ જેવું થઈ ગયું. અને એક પણ વખત ગર્ભ નથી રહ્યો? નહીં. બરાબર. અને રિપોર્ટ બંને ના નોર્મલ આવે છે? હા. ઓકે, તો રિપોર્ટ એટલે તમારા બધા શુક્રાણુઓની સંખ્યા ને બધું નોર્મલ છે? ઓછી સંખ્યા છે. અને તમારા પત્ની ના રિપોર્ટ ને બધું નોર્મલ છે?
ઓકે, તો એવું બની શકે કે તમારે કેટલાક ઔષધો લેવા જોઈએ. 3 મહિના સુધી ઔષધો લો અને પછી પ્રેગ્નન્સી રાખવાનો ટ્રાય કરવો જોઈએ. એક નારસિંહ ચૂર્ણ કરીને આવે છે, ઔષધ આવે છે, એ લગભગ 100 ગ્રામ જેવું લેવાનું છે અને સાથે શુદ્ધ કવચા છે. તો નારસિંહ ચૂર્ણ અને શુદ્ધ કવચા બંને મિશ્ર કરી એક એક ચમચી પાવડર સાથે સવાર સાંજ ગળવું જોઈએ. અને સાથે તમારે પણ અપત્યકર ઘૃત આવે છે, અપત્યકર ઘૃત એટલે ઔષધવાળું એક ઘી છે, એ 2-2 ચમચી સવાર સાંજ લેવાનું છે. આટલા ઔષધો હું તમને સૂચવું છું. 3 મહિના સુધી ઔષધ લો અને પછી તમારા પત્નીને પણ કેટલાક ઔષધો આપવાના થશે અને પછીથી એ ચોક્કસ સૂચના અનુસાર તમારે ગર્ભ રાખવાનો ટ્રાય કરવો જોઈએ, જેથી કરીને તમારા કાઉન્ટની સંખ્યા વધી હોય અને એમને પણ ફળદ્રુપતા વધે એવી ઔષધિ આપી હોય તો ગર્ભ ધારણ થઈ શકે. ફરીથી ફોલોઅપ કોલ તમે કરી શકો છો. બિલકુલ, એટલે ઉમેશભાઈ આપનો સંપર્ક કરી શકે છે. પરંતુ સવાલ એ છે કે 16 થી 17 વર્ષ થયા છે, રાજેશભાઈ કેટલી સફળતા મળી શકે, અગત્યનો સવાલ છે. રાજેશભાઈને સારું સફળતા મળશે એમને, આપણે ચોક્કસ અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ. કાળુભાઈ સ્વાગત છે. નમસ્કાર. ક્યાંથી બોલો? નમસ્કાર. તાલુકો લાગે. બોલો, પ્રશ્ન કરો કાળુભાઈ. મારે વર્ષોથી કબજિયાત રહે છે, કંટાળી ગયો છું. ઉંમર કેટલી ઉંમર છે કાલુભાઈ? 50 વર્ષ. સિલાઈ કામ કરું છું. સિલાઈ કામ કરે. 50 વર્ષ છે ઉંમર. હા, 50 વર્ષની ઉંમર. 50 વર્ષની ઉંમર છે અને કબજિયાતની ખૂબ તકલીફ છે. તો એમને થોડુંક એમની ખાણીપીણીની પદ્ધતિમાં થોડું ફેરફાર કરવો જોઈએ. પાચન સિસ્ટમ સારી રાખવા માટે હું એમને લગભગ 2 કે 3 મહિના સુધી ઔષધો લેવાનું કહું છું. એક ભાસ્કર લવણ ચૂર્ણ આવે છે, જમ્યા પછી એમને 1-1 ચમચી લેવું જોઈએ. કેમ કે પાચન સારું થયું હશે તો કબજિયાતનો પ્રશ્ન નથી રહેવાનો. અને મળ છે, યોગ્ય સમયે છે, શરીરમાંથી બહાર નીકળવાની જે કોશિશ કરે છે તો પાકી ગયેલું હશે અને એમાંથી શોષણ જે શરીરના તત્વોનું થઈ ગયું હોય તો પછીથી એ બહાર નીકળે તો વાંધો ના આવે. પણ અધૂરું પાચન હોય તો આ તકલીફ થાય. એટલે ભાસ્કર લવણ ચૂર્ણ 1-1 ચમચી જમ્યા પછી અને રાત્રે સૂતી વખતે ગંધર્વ હરિતકી ચૂર્ણ આવે છે, એ પણ નિયમિત રીતે એમને લેવું જોઈએ. કેમ કે પાચન વગર જો કરવામાં આવશે તો પ્રશ્ન કાયમ એમને ઉભો રહેવાનો છે. બિલકુલ, એટલે આ આ પ્રોબ્લેમ ઘણા બધાના હોય છે કાલુભાઈ જેવો રાજેશભાઈ. કારણ કે ખોરાક લેતા હોય જેને કબજિયાત રહેતી હોય અને કબજિયાત રહે એટલે આખો દિવસ ખરાબ જતો, એટલે શું કરે? પછી રાત્રે પેલી ટેબ્લેટો લેતા હોય છે. અને એ કેવું થયું, ધક્કો માર્યો આપણે, આજનો ધક્કો મારી દીધો, એટલે બધા શું છે કે એ આખી સિસ્ટમને સમજવા નથી માંગતા. અથવા તો એમ થાય છે કે ચલો આજે પ્રશ્ન સોલ્વ કરી લઈએ, કાલે જોયું જશે. તો એને એવી રીતે નહીં, આખી સિસ્ટમને સુધારો તો એ મળ પૂરેપૂરો ક્યારે નીકળે. સવાલ એ જ છે મારો કે કબજિયાતને આપે કહ્યું એમ કે રોજ ધક્કો મારતા હોય છે અને ચાલતું હોય છે, એનાથી એક તો નુકસાન થતું હોય, આંતરડા પણ ઢીલા પડતા હોય, જે પણ હોય, પણ એને મૂળમાંથી કાઢવું હોય તો કેવી રીતે? શરીરની તાસીર જાણવી પડે કે? તાસીર જાણવી પડે, કેમ કે આયુર્વેદ છે, ત્રિદોષ વાદ ઉપર છે, વાયુ પિત્ત અને કફ 3 દોષો હોય. એટલે વાયુ દોષથી પણ કબજિયાત થાય, પિત્તથી થઈ શકે અને કફ દોષથી પણ થઈ શકે. તો જે જે છે વ્યક્તિ એની પ્રકૃતિ એની કેવી છે એના ઉપર આધારિત અલગ અલગ ઔષધો આવે અને એ પાચનની પ્રણાલીને સુધારવી પડે. ભોજન સમયસર નિયમિત લેવું, અંદર એકદમ જે કહેવાય કે પૂરતી માત્રામાં પ્રવાહી પણ હોવું જોઈએ, ના એકદમ ડ્રાય હોય, એકદમ સૂકું ખોરાક હોય, અને પ્રવાહીના અંશો પણ વધારે પણ પ્રવાહી ના હોવું જોઈએ. બરાબર, થોડીક જગ્યા પેટમાં ખાલી રાખવાની અને સારી રીતે બીજા પણ કેટલાક ઔષધો, જો કોઈ રોગ થયો હોય તો એને લગતા આયુર્વેદિક ઔષધો લેવા જોઈએ, તો કબજિયાતમાંથી બહાર ચોક્કસ નીકળી શકાય. એક વજ્રાસન નામનું ઔષધ પણ, આસન પણ બહુ સારું આમાં ફાયદો કરે છે. બિલકુલ બિલકુલ, એટલે ચલો આનો પણ ઉલ્લેખ ક્યાંક આયુર્વેદમાં જોવા મળે છે. દર્શક મિત્રો, ઘણી બધી આપની સમસ્યાઓ છે અને ઘણા બધા કોલર મિત્રો છે, પરંતુ સમયની મર્યાદાને કારણે તમામ દર્શક મિત્રોને કદાચ આ લાભ નથી મળી શકતો અને આપણે સમજીએ છીએ. પરંતુ બહુ સરસ ચર્ચા અને અનુભવની વાત રાજેશભાઈ આપે અહીંયા અમારા ત્યાં આવીને કરી, આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. દર્શક મિત્રો, મેં કહ્યું તેમ બધાનો કદાચ સવાલના જવાબ ન સમાવી શકે આટલા સમયમાં, પરંતુ આપને જો વૈદ્ય રાજેશ ઠક્કરની અપોઇન્ટમેન્ટ લેવી છે, મળવું છે, ઔષધ મંગાવવા છે કે સારવાર કરાવી છે, તો ચોક્કસ આપ એમનો કોન્ટેક્ટ નંબર અને એમનો એડ્રેસ નોંધ કરી લેશો. વધુ માહિતી માટે સંપર્ક કરો નિસર્ગ આયુર્વેદમ, મારુતિ ટાવર, સેટેલાઇટ અમદાવાદ. કોન્ટેક્ટ 78-267-5244, 72-289-75-242, 79-489-15-241, અને વોટ્સએપ નંબર 7282-75-241.
દર્શક મિત્રો, સુપ્રજામ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું આજ કાર્યક્રમમાં નવી ચર્ચા સાથે. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.